અમરેલી જિલ્લાના વડિયા ગામે એક મુસલમાન પરિવારમાં લગ્ન પ્રસંગે ખુદ વરરાજા અશરફભાઈએ એક અનોખો નિશ્ચય લઈને આવેલા મહેમાન અને મિત્રોને સગા સંબંધીઓને એક એક વૃક્ષોના રોપ અર્પણ કરીને નવી ઝુંબેશ ચલાવી. અમરેલી જિલ્લાના વડિયા ગામે એક મુસલમાન પરિવારના લગ્ન પ્રસંગે ખુદ વરરાજા અશરફભાઈએ એક અનોખો નિશ્ચય લઈને આવેલા મહેમાન અને મિત્રોને સગા સંબંધીઓને એક એક વૃક્ષોના રૂપ અર્પણ કરીને વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાક વૃક્ષોના પાન પડ્યા પતરાળા બનાવવામાં કામ આવે છે. વૃક્ષોના વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશવિહોણા શીશ જેવી ઉજ્જળ લાગે છે. ના સૂચન આપી અને વૃક્ષના છોડનું ખુદ વરરાજાએ વિતરણ કર્યું. મારા ઘરે શુભ પ્રસંગ હોવાથી મને એક વિચાર આવ્યો કે ભાઈ આપણા ઘરે મહેમાનો આવે છે તો એને આપણે ગિફ્ટ રૂપે એક ઝાડ વૃક્ષ આપી કે જે એ ઘરે જઈ વાવે અને એનું બહુ સારું એવું ઉત્પાદન કરે અને મોટું ઝાડ થાય. એને પણ ઘણો ફાયદો થાય, છાંયો થાય. ગ્લોબલ વોર્મિંગ છે ત્યારે વાતાવરણમાં ખૂબ ફાયદો થાય અને આ પરેશ પરમાર, KTV News ગુજરાતી, વડિયા.